તો કોંગ્રેસના ઇમરાન ખેડાવાલે પ્રતિક્રિયા આપી છે. જૂનાગઢમાં મૌલાના દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણ પર પ્રતિક્રિયા આપી છે. ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરને ગુજરાત લાવવામાં આવ્યો. કોઈ પણ ધર્મના લોકોએ પ્રવચન કરી લોકોને ભડકાવવાનું કામ ન કરવું જોઈએ. ગુજરાતની શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તો કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી છે. જૂનાગઢમાં મૌલાના દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણ પર પ્રતિક્રિયા આપી છે. ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરને ગુજરાત લાવવામાં આવ્યું હતું. તો કોઈ પણ ધર્મના લોકોએ પ્રવચન કરી લોકોને ભડકાવવાનું કામ ન કરવું જોઈએ. તો ગુજરાતની શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર એક ધાર્મિક સભા હતી, ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાનાના જે સ્ટેટમેન્ટ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે, એકતા રહે, ભાઈચારો રહે, તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે. ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ. આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ.